અજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ મહિલા નેતા પ્રગતિ આહિર પણ ભડક્યા છે. પોતાની જાતને હિન્દુ ગણાવતી કાજલ કોણ છે એવું પ્રગતિ આહિરે સવાલ પૂછ્યો છે. મહિલાઓની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો કોઈને હક નથી. હિન્દુ ધર્મ ક્યારેય નફરત ફેલાવવાનું નથી શીખવાડતો. પાટીદાર દીકરીઓ પર સવાલ કરવાનું કોને કહ્યું? સોશિયલ મીડિયાની સસ્તી પ્રસિદ્ધિ માટે કાજલ હિન્દુસ્તાની આવું કરે છે. કાજલ સામે પગલાં ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હરજ કરી છે. શું કહ્યું પ્રગતિ આહિરે એ પણ આપણે સાંભળી લઈએ. પોતાની જાતને હિન્દુવાદી ગણાવતી આ કાજલ હિન્દુસ્તાની છે કોણે, અને તમને કોણે હક આપ્યો છે કે મારા ગુજરાતની મહિલાઓની અસ્મિતાનો ઠેસ પહોંચાડવાનો હક તમને બિલકુલ પણ નથી. એક હિન્દુ ધર્મમાં, મારા હિન્દુ ધર્મએ મને કોઈ દિવસ નથી શીખવાડ્યું કે નફરત ફેલાવો. મારો હિન્દુ ધર્મએ ક્યારેય નથી કહ્યું કે એક સ્ત્રી બીજી સ્ત્રીનું અપમાન કરે. તમને કોણે અધિકાર આપ્યો છે કે મારા ગુજરાતની પાટીદાર બહેનો દીકરીઓની ઉપર તમે ગમે એવા આરોપો લગાવી અને સોશિયલ મીડિયાની આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગો છો? આ એક સ્ત્રી તરીકે હું ક્યારેય નહીં સહન કરી લઉં. અને કાજલ હિન્દુસ્તાની, તમને હિન્દુસ્તાની કેવડાવવાનો કોઈ જ હક નથી, કેમ કે મારા દેશનું નામ, મારા દેશનું નામ ભારત માતા છે અને એ એક સ્ત્રી છે. અને મારા સ્ત્રીની પાટીદારની બહેનો, જે પાટીદારો ગુજરાતનું ગૌરવ ગણાય છે, આજે આપણા મુખ્યમંત્રી પણ પાટીદાર છે, હું તો મુખ્યમંત્રીજીને પણ અરજ કરવા માંગુ છું કે એક સમાજને ટાર્ગેટ કરીને એમની દીકરીઓ વિશે જ્યારે આવી સ્ત્રીઓ અહીંયા ગુજરાતમાં આવી નફરત ફેલાવી રહી હોય ત્યારે એમની ઉપર આકરા પગલાં લેવા જોઈએ. તમારે પણ મારી ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચે છે, હું ક્યારેય સહન નહીં કરી લઉં.